પાલનપુરથી નજીક આવેલા પ્રકૃતિના ખોળે પાંડવકાળનું ઐતિહાસિક અને અરવલ્લીની ગિરિમાળામાં બિરાજતા બાજોઠિયા મહાદેવના શ્રાવણ માસના પ્રથમ સોમવારે કરો દર્શન. જિલ્લા મથક પાલનપુરથી થોડાક અંતરે અરવલ્લીની ગિરિમાળાઓમાં બાજોઠિયા મહાદેવ બિરાજમાન છે. આ પાંડવકાલીન મંદિર શ્રાવણ માસમાં વિશેષ મહત્વ ધરાવે છે. શ્રાવણ માસના દર સોમવારે શિવભક્તો અહીં આવે છે. ગુજરાતભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ મહાદેવના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે. બનાસકાંઠામાં વિશ્વેશ્વર મહાદેવ, કેદારનાથ મહાદેવ, બાલારામ મહાદેવ, બાજોઠિયા મહાદેવ અને કોટેશ્વર મહાદેવના મંદિર આવેલા છે. કહેવાય છે કે શ્રાવણ માસમાં આ પાંચ મહાદેવના દર્શન કરવાથી ભક્તોનો બેડો પાર થઈ જાય છે. પાંડવો અહીં જંગલોમાં રોકાયા ત્યાં મહાદેવની ભક્તિ કરતા હતા. લોકમાન્યતા મુજબ વનવાસ દરમિયાન પાંડવોએ આ વિસ્તારમાં બાજોઠ ઉપર મહાદેવની સ્થાપના કરી હતી, જેથી બાજોઠિયા મહાદેવના નામ તરીકે ઓળખાય છે. જોકે સમય વીતતા ત્યાં એક નાના મંદિરમાંથી મોટું મંદિર બનાવ્યું અને આજુબાજુના લોકોની આસ્થા વધતી ગઈ. ધીરે ધીરે ભક્તો મંદિરે આવવા લાગ્યા અને તેમાંથી આજે બાજોઠિયા મહાદેવ ધામ તરીકે ઉભરી આવ્યું છે. શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓનો દર સોમવારે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાંથી બાજોઠિયા મહાદેવના દર્શન કરવા આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. બાજોઠિયા મહાદેવ અરવલ્લીની ગિરિમાળાઓની અધ વચ્ચે આવેલું એક અદ્ભુત સ્થાન છે. એવું કહેવાય છે કે જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં હતા ત્યારે માં કુંતી સાથે આ જગ્યા ઉપર આવેલા હતા. આ વિસ્તારમાં હતા ત્યારે કુંતી માતાને એવું વરદાન હતું કે તમે જ્યાં પણ જશો ને જ્યારે પણ મહાદેવને યાદ કરશો તો મહાદેવ પોતે પ્રકટ થશે, એવું માં કુંતીને વરદાન આપ્યું હતું. કારણ કે કુંતી માતાને એવું વ્રત હતું કે જ્યાં સુધી તેઓ મહાદેવની પૂજા અર્ચના ન કરે ત્યાં સુધી તેઓ જમતા ન હતા. એવી જ સ્થિતિમાં જ્યારે અહીંયા બાજોઠિયા મહાદેવ આવ્યા અને કુંતી માતાએ મહાદેવને એક બાજોઠ ઉપર પ્રગટ થવાનું આહ્વાન કર્યું અને બાજોઠ મૂક્યું અને એના ઉપર મહાદેવ પ્રગટ થયા, ત્યારે અહીંયા બાજોઠિયા મહાદેવ તરીકે આ સ્થાને ઓળખાય છે. સાથે સાથે અહીંયા જે શિવલિંગ છે એ સ્વયંભૂ છે. કારણ કે માતાજી કુંતી માતાએ જ્યારે આહ્વાન કર્યું ત્યારે ભગવાન સ્વયં પ્રગટ થયા હતા અને એ સ્થાને આજે પણ દેશ વિદેશ અને સમગ્ર ભારતભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા અહીંયા આવે છે. શ્રાવણ માસની વાત કરું તો છેલ્લા 20 વર્ષથી હું પણ અહીંયા મહાદેવના પૂજા અર્ચના કરવા અંબાજીથી 60 કિલોમીટર અંતર હોવા છતાં પણ ગમે તેવી પરિસ્થિતિ હોય, વરસાદ હોય, છતાં પણ આખો શ્રાવણ માસની પૂજા અર્ચના અચૂકપણે હું અહીંયા આવું છું અને મહાદેવની અસીમ કૃપાથી આજે હું સંપન્ન અને સુખી છું. સાથે સાથે મારા જેવા અનેક એવા ભક્તો છે કે જેમને આરોગ્યલક્ષી કોઈ તકલીફ હોય, એમને પુત્રની પ્રાપ્તિની બાબત હોય અને ધનની બાબત હોય, એવા અનેક પ્રશ્નો જે લોકોને સતાવતા હતા તેવા અનેક ભક્તો અહીંયા જ્યારે દર્શનાર્થ આવે છે ત્યારે એમની મનોકામના મહાદેવ પૂર્ણ કરે છે. એવા અનેક ભક્તોના ઉદાહરણ આપની અમે જોયા છે અને મને પણ આ જગ્યા ઉપર અને આ બાજોઠિયા મહાદેવ પૂર્ણ શ્રદ્ધા છે. બીજું કે એ એક અદ્ભુત સ્થળ હોવા છતાં સરસ નદીની એક વહેણ પણ છે. અહીંયા અરવલ્લીની ગિરિમાળાઓનો હોવાના કારણે ઘનઘોર જંગલો પણ છે. બાજોઠિયા મહાદેવ પાસે લગભગ 10-12 એકર જગ્યા પણ છે. જો સરકાર આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવે તો હું માનું છું કે અહીંયા ભક્તોને એક મોટું ઘોડાપુર ઉમટી શકે તેમ છે. સાથે સાથે અહીંયા આદિવાસી વિસ્તારો આદિવાસી લોકો પણ અહીંયા દર વર્ષે એમનો એક મેળો ભરાતો હોય છે. આદિવાસી મેળો ભરાય છે જેમાં બી હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા આવે છે અને મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરે છે. તો એક પર્યટક સ્થળ જો એને વિકસાવવામાં આવે તો 100% અહીંયા વધુમાં વધુ ભક્તોની ભીડ જામે અને એનો જે સ્થાન છે તેનો સારો વિકાસ થઈ શકે તેમ છે. અમે અહીંયા લગભગ 20 વર્ષથી આવીએ છીએ અને અમને પૂર્ણ શ્રદ્ધા છે બાજોઠિયા મહાદેવ પર, બરાબર. અને આ એકદમ સ્વયંભૂ શિવલિંગ છે અને એમની પૂજા અમે છેલ્લા 20 વર્ષથી કરીએ છીએ. અનેક ભક્તો આવે, અનેક ભક્તોની શ્રદ્ધા અને શ્રદ્ધાને વિશ્વાસથી એમનું પણ કામ પણ થાય છે અને એમને મનોકામના પૂર્ણ થાય છે. અને જે માણસ ગમે ત્યાંથી આવે તેઓ એ ત્યાં આવે અને ફરી વર્ષો સુધી પૂજા કરે એ કોઈ દિવસ એવું નહીં બનતું કે આ શ્રાવણ મહિના આવે તો આવતા શ્રાવણ નહીં આવે. દરેક શ્રાવણ 25-25, 30-40 વર્ષ ચાલતા આવતા, માલણથી ચાલતા આવતા અને ભક્તિ કરતા અને આખા જંગલમાં ફરી બીલી તોડી અને પૂજા કરતા. સવારમાં 4 વાગે રાતના ચોમાસું ગમે તેવું હોય તો ભક્તો ચાલતા પણ, નદી પણ આવે તો ચાલતા પણ અહીંયા આવતા અને પૂજા કરતા. અને અત્યારે એ લોકો ક્યાં અહીં અમને પોતાને પણ ખબર નથી એટલા આગળ નીકળી ગયા છે. આટલું પર્યટન અને એક શ્રદ્ધાળની જગ્યા છે. અમે મોટા જ અહીંયા થયા. અમે ગાયો ચારવા આવતા ત્યારથી અમે શિવલિંગ અમે દર્શન કરા અને અત્યારે હું ગ્રેજ્યુએટ થઈ ગયો અને સુખી હું. હું જ્યારથી વગી થઈ ગયો
વ્યવસ્થિત ત્યારથી જ અહીંયા આવું છું અને દર સોમવારે તો આવું જ છું અચૂક અને ફ્રી હોય તો બી આવે છે અને કુદરતી સૌંદર્ય છે અને અહીંયા આવો એટલે એકદમ હરિદ્વાર જેવું ધામ લાગે છે શાંતિ મનને શાંતિ મળી જાય છે એટલે મજા આવી જાય પર્યટક સ્થળ તરીકે સરકાર વિકસાવે તો સારું। પાલનપુર નજીક આવેલું પાંડવકાળ સમયનું બાજોઠિયા મહાદેવ પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે અને કુદરતના ખોળે આવેલું ધામ છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાની નબળી નેતાગીરીના કારણે બાજોઠિયા મહાદેવનું મંદિર આજ દિન સુધી ધાર્મિક સ્થળની સાથે સાથે પ્રવાસન સ્થળ તરીકે કોઈ જ વિકાસ થયો નથી। શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે, પ્રથમ સોમવારે બાજોઠિયા મહાદેવનું આ મંદિર છે જે પાલનપુરથી નજીક આવેલું છે, પ્રાકૃતિક સૌંદર્ય અને કુદરતના ખોળે છે। લોકમાન્યતા એવી પણ છે કે વનવાસ દરમિયાન પાંડવોએ બાજોટ પર શિવલિંગની પૂજા કરી હતી અને એના પરથી બાજોઠિયા મહાદેવનું નામ પડ્યું છે। શ્રાવણ માસમાં બાજોઠિયા મહાદેવનું અનેરું મહત્ત્વ છે, પરંતુ જે પ્રકારે પ્રકૃતિના ખોળે મહાદેવ બિરાજમાન છે અને ભક્તિનું અહીંયા ઘોડાપુર રહે છે, ત્યારે હવે આ બાજોઠિયા મહાદેવ પર્યટક સ્થળ તરીકે વિકસાવવાની માંગ ઉઠી છે। જો સરકાર આ મહાદેવના તરફ ધ્યાન નાખે અને વિકસિત કરવામાં આવે તો ભક્તો તો દર્શન કરીને ધન્યતા અનુભવશે, પરંતુ પ્રવાસીઓ માટે પણ એક સુંદર મજાનું પર્યટક સ્થળ આ બાજોઠિયા મહાદેવ બની રહેશે। કેમેરામેન વિશાલ ગોયલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર। બાજોઠિયા મહાદેવના મંદિરથી માત્ર 4 કિલોમીટરના અંતરે આવેલા હાથીદરા ગામે હરગંગેશ્વર મહાદેવનું મંદિર 5000 વર્ષ પુરાણું કહેવાય છે। વનવાસ દરમિયાન પાંડવોએ અહીં રોકાણ કર્યું હતું અને હરગંગેશ્વર મહાદેવની સ્થાપના પણ કરી હતી। ગુજરાત અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હરગંગેશ્વર મહાદેવના દર્શન કરી શીશ નમાવે છે। હરગંગેશ્વર મહાદેવ એક પર્યટક સ્થળ તરીકે પણ વિકસ્યું છે। દર વર્ષે શ્રાવણ માસમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓની અહીં મોટી ભીડ જામે છે, પરંતુ આ વખતે કોરોના વાયરસના ભયથી શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહાદેવના દર્શન કરવા માટે ભક્તો ફરક્યા પણ ન હતા। શ્રદ્ધાળુઓ વગર પહેલીવાર ખાલીખમ પડેલા હરગંગેશ્વર મહાદેવ મંદિરના મહંત દયાલપુરી મહારાજે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના વાયરસથી ધંધા વેપાર ઉપર અસર પડવાની સાથે ધાર્મિક સ્થળ ઉપર પણ ભારે અસર પડી છે। આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે અને અમે છીએ હરગંગેશ્વર મહાદેવ હાથીદરા, કે તેઓ દર વર્ષે શ્રાવણ માસમાં ભક્તોની મોટી ભીડ જામે છે અને દૂર દૂરથી દર્શનાર્થીઓ અહીંયા આવતા હોય છે મહાદેવના દર્શન કરવા માટે, પરંતુ કોરોના મહામારીના કારણે આ પ્રથમ સોમવારે પણ હરગંગેશ્વર મહાદેવ સુમસામ લાગી રહ્યું છે। મંદિર દ્વારા પણ અહીંયા જે શ્રદ્ધાળુઓ આવે છે એના માટે કોરોના વાયરસની સંક્રમણ ના ફેલાય તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, સેનેટાઇઝનું પણ કરવામાં આવ્યું છે, પરંતુ ભક્તો જ અહીંયા એકદમ ઓછા દેખાઈ રહ્યા છે। ત્યારે મંદિરના જે મહંત છે દયાલપુરીજી મહારાજ, એમની સાથે આપણે ખાસ વાતચીત કરશું। આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે, કોરોનાની એટલી દહેશત છે કે ભક્તો પણ ભગવાનના દર્શનથી ડરે છે? હા જી, શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે, અહીંયા કાફી મોટી સંખ્યામાં અગાઉ ખૂબ પબ્લિક દર્શન કરવા લોકો આવતા હતા, પણ કોરોના મહામારી ઇન્ડસ્ટ્રી જે એરિયા ઉપર કરી છે એવો નહીં, ધર્મ ક્ષેત્ર ઉપર પણ મોટી માર કરી છે અને લોકો અહીંયા મંદિરમાં આવતા પણ ડરે છે। એટલે પ્રથમ સોમવાર હોવાને કારણે છતાંય પણ આજ કોઈ પણ માણસ દર્શન કરવા લગભગ આવ્યો નથી, અમારો જે સ્ટાફ છે અથવા ગામના 2-4 લોકો છે એને સિવાય કોઈ આવ્યો નથી। એટલે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ મહામારીથી આ વિશ્વને મુક્તિ કરે અને આપણો જે ક્ષેત્ર છે, આપણો દેશ છે, પાછો બેઠો થાય અને કોઈ પ્રકારે લોકોનો વિકાસ થાય। દર વર્ષે જે શ્રાવણ માસમાં ભક્તો આવે છે, પહેલામાં આજમાં તમે બતાવ્યું કે ઘણો ફરક છે, પણ આજે શ્રાવણ માસનો પવિત્ર મહિનો છે છતો બી માહોલ આવો સુમસામ લાગી રહ્યો છે, શું કહેવું તમે? બસ એનું કારણ આ જ છે કે સુનસાનનું કારણ આ જ છે કે લોકો જે સરકાર મીડિયા દ્વારા પ્રચાર પ્રસાર થાય છે કે ભાઈ બહાર નીકળશો તો તમને વાયરસ સંક્રમિત થશો, કોઈને નજીક આવશો, અથવા હવે કહે છે કે કોમ્યુનિટી વાયરલ થઈ ગયું છે, એટલે આ પ્રમાણે લોકોમાં દહેશત છે અને લોકો થોડું સાચવે છે કે ભાઈ આપણે બેસી ભગવાનને ઘરે જ આપણે પ્રાર્થના કરીએ, આપણે ઘરે બેસીને ભગવાનની આરાધના કરીએ, એવો લોકોની માનસિકતા બની છે, આના કારણથી લોકો નથી આવતા। આપણી માન્યતા ધાર્મિકમાં એવી છે કે કંઈક માગવું તો ભગવાનના દરવાજે જતા હોય છે, આવી દેશ જ ચાલી રહી છે, હવે ભક્તો પણ ભગવાનના દરવાજા સુધી આવતા ડરે છે? હા જી, હવે લોકોમાં પણ એવું છે કે કારણ છે ને પ્રચાર પ્રસાર એટલો છે કે લોકો એટલા માટે કે પોતાની જાત રક્ષણ થશે તો પછી આપણે કંઈ કરીશું, એટલે માટે ભગવાન સુધી, ભગવાનના મંદિર સુધી પણ ભક્તો આવી શકતા નથી કોરોના મહામારીને કારણથી।
भक्तों भगवान मंदिर सुधी आवी सकता नहीं, कारण के कोरोना की दहशत मानव पर एटली हावी थी है कि लोग बाहर निकलता पण हवे डरे छे। एवुं नथी के धंधा रोजगार पण असर थई छे, धार्मिक बाबतोना धर्म पर पण एनी असर पड़ी छे। कैमरामैन विशाल गोयल साथे विनोद सुंदेसा, बीके न्यूज चैनल, पालनपुर।